નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ પટેલ અને એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ દસનો ભાગ નંબર ત્રણ પ્રકરણ એક રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓનો ભાગ નંબર ત્રણ જોવાના છીએ મિત્રો અત્યાર સુધી આપણે ધોરણ દસના પ્રકરણ એકના બે ભાગ જોઈ ગયા પહેલા ભાગમાં મિત્રો આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું બીજા ભાગમાં જોયું રાસાયણિક સમીકરણો એટલે શું અત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકારો છે તેના વિશે જોઈશું મિત્રો તો મિત્રો આપણી જે ડીડી એજ્યુકેશન ચેનલ છે તેને એકવાર સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂર કરજો અને બીજા જે તમારા ફ્રેન્ડ સર્કલ હોય તેમાં આપણી જે ડીટી એજ્યુકેશન ચેનલ છે તેની લિંકને શેર પણ જરૂર કરજો મિત્રો તો ચાલુ કરીએ મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો મિત્રો બરાબર તો રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકારો છે તેની નોંધ લઈશું પહેલા મિત્રો તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઓકે મિત્રો તો અહીંયા મિત્રો આપણે આ લેક્ચરમાં આપણે બે પ્રક્રિયાઓ વિશે સમજીશું એક તો સંયોગીકરણ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા એટલે આપણે નિર્માણ બરાબર મિત્રો તો પહેલા આપણે સંયોગીકરણ પ્રક્રિયા સમજતા પહેલા બે વસ્તુ સમજવી જરૂરી છે મિત્રો પ્રક્રિયા કો એટલે શું અને નિપજ એટલે શું તો પ્રક્રિયા કેટલે શું મિત્રો તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો હોય એને આપણે પ્રક્રિયકો કહીશું બરાબર મિત્રો એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો જેમ કે મિત્રો કાર્બન પ્લસ ઓક્સિજન ઓટુલ ઓ ટુ તો આપણને એ બંનેને શું કહીશું મિત્રો જે ડાબી બાજુ હોય એને આપણે પ્રક્રિયકો કહેતા હતા તો કાર્બન અને ઓટુ શું કર્યું રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો તેમને બરાબર તો તેને જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને આપણે प्रक्रिया को कहिसु मित्रों बराबर तो निपद को ने कहिसु मित्रों तो रासायनिक प्रक्रिया थी उत्पन्न तथा पदार्थो रासायनिक प्रक्रिया थी उत्पन्न तथा पदार्थो ने आपडे निपद गणिसु तो C+O2 मित्रों C+ O2 मडियु सो मित्रों CO2 तो CO2 ने आपडे राइट साइड पर जे मड़तु तो त्याने सु गणताता निपद गणताते मतलब CO2 जे पदार्थ मडेल तेने आपडे निपद હવે મિત્રો બંધો એટલે શું બરોબર બંધો એટલે શું તો રાસાયણિક બંધ એ બે અથવા વધુ પરમાણુ વચ્ચેનું મજબૂત આકર્ષણ છે શું મિત્રો ને મિત્રો આમાં બંધોમાં પ્રકાર હોય છે આયોનિક બંધ અને સહસંયોજક બંધ હવે આયોનિક બંધ હોય એવું હોય તેમાં શું હોય છે મિત્રો ધન પ્લસ ઇલેક્ટ્રોન અને માઇનસ ઇલેક્ટ્રોન બંનેનું આકર્ષણ હોય છે જેમ કે મિત્રો આપણે એનએસીએલ જોઈએ મીઠામાં બરોબર એનએસીએલ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જેમ કે પાણીની રચના એ વસ્તુઓ બરાબર તો આમાં શું હોય છે મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન હોય છે મિત્રો તે બંને

નિર્માન થાય મિત્રો આગળ જોઈએ આપણે સંયોગીકરણ પ્રક્રિયા કોમ્બિનેશન રિએક્શન આપણી પહેલી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે સમજીશું મિત્રો તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું પહેલા તો એ વાત કરી લઈએ મિત્રો કે બે થી બે કે તેથી વધુ પદાર્થો પદાર્થો અથવા તત્વો અથવા સંયોજનો સંયોજાઈને એક જ નીપજનું નિર્માણ કરે સંયોજાયને એટલે મિત્રો બંધ રચાઈને સમજી ગયા મિત્રો કોમ્બિનેશન થઈને નીપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે એટલે બે કે થી વધુ પદાર્થો જેમ કે સી કાર્બન પ્લસ ઓક્સિજન બે પદાર્થો થયા મિત્રો કે બે થી વધુ પણ હોય છે પરંતુ નીપજ એક જ મળતી હોય નીપજ એક જ નીપજનું નિર્માણ કરે ત્યારે તેને પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહીએ છીએ મિત્રો બરોબર તો હવે મિત્રો આપણે જોઈશું પ્રવૃત્તિ કેટલીક પ્રવૃત્તિ દ્વારા આપણે સંયોગીકરણ પ્રક્રિયાને સમજીશું બરાબર તો પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે બરાબર મિત્રો એ પ્રક્રિયાને આપણે જોઈએ મિત્રો તો આ કેલ્શિયમ ઓક્સાઇડ છે મિત્રો જો આ આવી બોટલમાં કેલ્શિયમ ઓક્સાઇડ આવે છે મિત્રો અને આ પાવડર સ્વરૂપમાં આવે છે બરાબર મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડને આપણે જોઈ લીધો હવે પ્રવૃત્તિ પણ જોઈ લઈએ મિત્રો તો કેલ્શિયમ ઓક્સાઇડ ને બીકરમાં લેવાનું છે મિત્રો આ કેલ્શિયમ ઓક્સાઇડ ઓક્સાઇડને બીકરમાં લેવાનું છે અને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરી બરાબર પાણી ઉમેરવાનું છે તેમાં ધીરે ધીરે અને તમારે ચેક કરવાનું છે શું ચેક કરવાનું છે થોડો જ ધીરે ધીરે પાણી ઉમેર્યું તો આખરે દસમ બીકરને હવે મિત્રો આપણે બીકરને ફોર્સ કરવાનો છે અને જોવાનું છે શું તાપમાનમાં કઈ તફાવત લાગે છેલ્શિયમ ઓક્સાઇડ લઈને પાણી ઉમેરશું મિત્રો એટલે આપણે શું થશે એમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે તેથી કરીને આપણે બીકરને જો હાથ લગાવીશું આપણે તાપમાનમાં તફાવત એટલે બીકર આપણને ગરમ લાગશે કેમ કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેર્યું ધીરે ધીરે તો તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે બરાબર મિત્રો તો અહીંયા જોઈ લઈએ રાસાયણિક સૂત્ર દ્વારા તેને સમજીએ મિત્રો તો સીએઓ સોલિડ ફોર્મ પાવડર એટલે આ સોલિડ ફોર્મમાં હોય બરાબર મિત્રો એને શું કહેવાય મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડીચોનો બરાબર તેમાં શું કર્યું મિત્રો આપણે પાણી લિક્વિડ સ્વરૂપમાં પાણી ઉમેર્યું બરાબર તો આપણને નીપજ શું મળ્યો મિત્રો જો બે પકડી આપો એક નીપજ બરાબર નીપજ શું મળ્યું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ ઓએ બરાબર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે લાઈમ વોટર અથવા ફોડેલું ચૂનું અથવા ચૂનાનું નેત્ર પાણી જે આપણે દિવાલ ધોળવામાં દીવાલ ધોળવા ધોળવાનું એટલે મિત્રો દિવાલ પર પેઇન્ટ કરીએ ને તેમાં ખાવા આવે બરાબર મિત્રો હવે મિત્રો આપ પ્રવૃત્તિ જોઈએ કેટલાક સંયોગીકરણના બીજા ઉદાહરણ જોઈએ કોલસાનું કોલસા દહનની પ્રક્રિયા મિત્રો કોલસા દહનમાં શું થાય મિત્રો કોલસો એટલે કાર્બન પ્લસ ઓ ટુ બરાબર બે પ્રક્રિયકો કો નીપજ શું મળશે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં ઓકે મિત્રો પાણીના નિર્માણની પ્રક્રિયા જોઈ લઈએ તો ટુ હાઇડ્રોજન પ્લસ ઓ ટુ ઓકે તો શું બનશે મિત્રો ટુ એચ ઓકે મિત્રો પાણીનું નિર્માણ થશે 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 મિત્રો આમાં ઉપયોગ એ આપણે તમને જાણકારી માટે કહું છું બરાબર આગળ જોઈએ મિત્રો આપણે તો ઘરની દિવાલો ધોળવા માટે વપરાતા પદાર્થોની બનાવટો અને પ્રક્રિયાઓ બરાબર તો ઘરની બનાવટ માટે વપરાતા પદાર્થો કયા મિત્રો તો હવે મિત્રો આપણે જે નિપજ મળી બરાબર તે ઓકે નીપજ જે મળી મિત્રો એને આપણે શું કહ્યું મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે કડી ચૂનો ફોડેલું ચૂનો અથવા લાઈમ વોટર આપણે જે કીધું મિત્રો બરાબર સીએ ઓએચ તાઇસ બરાબર તો તે શું કરશે મિત્રો જે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે એટલે કે સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ સાથે प्रक्रिया કરીને શું કરતે મિત્રો અ एकदम ધીમી પ્રક્રિયા થસે આમે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ બનસે તો માત્ર કેલ્શિયમ કાર્બોનેટ Ca CO3 ની રચના કરતે બરોબર કેલ્શિયમ કાર્બોનેટ બનસે તો મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ નું પાત્ર ઉપર બનાવે છે બરોબર મિત્રો પછી શું થસે આના પર બે કે ત્રણ દિવસ પછી તમે દીવાલને જોશો ને તેના પર ચમક આવશે મિત્રો

નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્મા છેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે આગળ જોયું મિત્રો આપણે કેલ્શિયમ બરાબર આગળની ચાર પ્રવૃત્તિ જોઈ મિત્રો જેમાં ઉષ્મા બીકરને હાથ અડાડતા તાપમાન ગરમ લાગ્યું તો ઉષ્મા પણ ઉત્પન્ન થઈને મિત્રો એમાં બરાબર એટલે પુષ્કળ પ્રમાણમાં જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્મા છેપક પ્રક્રિયા કહેવાય બરાબર મિત્રો મિત્રો આગળ જોઈએ તો આના પણ કેટલાક ઉદાહરણો જોઈ લઈએ મિત્રો આપણે કુદરતી વાયુ નું સળગવું આગળ જોયું મિત્રો આપણે કુદરતી વાયુ નું સળગવું બરાબર કોલસાનું દહન હવે કોલસાનું દહન પણ જોઈ લીધું હવે શ્વસન ક્રિયા વિશે થોડી વાત કરવી છે તમને તો મિત્રો શ્વસન ક્રિયામાં ઉદાહરણમાં શું હોય છે મિત્રો ચોખા બટાકા જેવા આપણે જે કાર્બોધિક પદાર્થો આપણે શરીર માટે ખાઈએ છીએ બરોબર મિત્રો તો શું થાય છે તેમાંથી પ્રક્રિયા થઈને ગ્લુકોઝ મળે છે શું મળે છે મિત્રો ગ્લુકોઝ મળે છે બરાબર મિત્રો તો ગ્લુકોઝ ગ્લુકોઝ એ જે આપણે ઓક્સિજન લઈએ છે શ્વસન ક્રિયાથી તો ગ્લુકોઝ અને ઓક્સિજન સાથે સંયોજન સંયોજન પ્રક્રિયા થઈ ઉર્જા શરીરને ઉર્જા પૂરી પાડે છે તો મિત્રો ગ્લુકોઝ માટે સિક્સ હા સી સિક્સ એચલ ઓ સિક્સ બરાબર ઓ સિક્સ પ્લસ સિક્સ ઓક્સિજન બરાબર આ પ્રક્રિયા થશે બંને વચ્ચે અને શું મળશે આપણને સિક્સ એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ટુ ઓકે મિત્રો પ્લસ આપણને ઉર્જા મળશે શું મળશે મિત્રો શરીર માટે ઉર્જા મળે છે બરાબર તો આ રીતની મિત્રો પ્રક્રિયા થઈને આપણને ઉર્જા મળે છે શરીરમાં એટલે શ્વસન ક્રિયા હવે મિત્રો આગળ જોઈએ આપણે વિઘટન પ્રક્રિયા બરાબર બીજા નંબરની આપણી વિઘટન પ્રક્રિયાને સમજીશું મિત્રો વિઘટન પ્રક્રિયા એટલે શું તો એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એકથી વધુ નીપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન એટલે એક જ પ્રકારનો પ્રક્રિયક હોય તેમાંથી નીપજો એકથી વધુ મળતી હોય તેવી પ્રક્રિયાને આપણે વિઘટન

જેના દ્વારા બંધો તૂટે છે બરાબર મિત્રો ઉર્જાના કયા ત્રણ દ્વારા વિઘટન પ્રક્રિયા થાય છે તે જોઈએ મિત્રો તો ઉષ્મા દ્વારા બરાબર આપણે જો કોઈ પદાર્થ કોઈ કોઈ પ્રક્રિયકોને તેમાં ઉષ્મા ઉષ્મા પ્રક્રિયકમાં પ્રસાર કરશું તો તેનું વિઘટન થઈને બે નીપજો ઉત્પન્ન થશે બરાબર અથવા તેમાં જો વિદ્યુત વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત આપીશું મિત્રો વિદ્યુત તરીકે તો તે તે પણ પ્રક્રિયા થઈને અલગ અલગ નીપજો આપશે બરાબર અથવા પ્રકાશ જો સૂર્યપ્રકાશ દ્વારા પણ એક પ્રક્રિયકનું વિઘટન થઈને મળે છે બરાબર મિત્રો આગળ જોઈએ મિત્રો આપણે આ ઉર્જાના સ્ત્રોતો દ્વારા જે વિઘટન પ્રક્રિયાઓ થાય છે તેને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ મિત્રો જો અહીંયા પ્રવૃત્તિ હું તમને વિડીયો લેક્ચરમાં આપું છું મિત્રો પરંતુ આ પ્રવૃત્તિ તમે સ્કૂલમાં જરૂરથી કરજો જેથી કરીને તમને ફૂલ ફોર્મ આઈડિયા આવે કે શું પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે મિત્રો જેથી કરીને એક્ઝામમાં તમને ડાયરેક્ટલી સરળ રીતે યાદ રહેશે મિત્રો અને જો ક્વેશ્ચન આવે તો તમે લખી શકશો મિત્રો બરાબર જો કે આપણે બે હજાર બ્રેવીસની જે બોર્ડ એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તો આપણે ફૂલ ફોર્મ આઈએમપી ક્વેશ્ચન્સ વિડીયો લેક્ચર આપણા પૂરા સિલેબસ સાથે થઈ જશે અને આઈએમપી લેક્ચર પણ કરાવીશું અને બોર્ડ રિલેટેડ જે એનસીઆરટી ના ક્વેશ્ચન એનસીઆરટી બુક સોલ્વ પણ કરાવીશું મિત્રો આગળ બરાબર પરંતુ પ્રવૃત્તિ જરૂરથી સ્કૂલમાં કરજો જેથી કરીને તમને આઈડિયા આવે બરાબર મિત્રો તો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ પાંચ ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી ફેરક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન થાય છે બરાબર મિત્રો તો

ફેરસ સલ્ફેટ ને શું થાય છે તો બે ગ્રામ ફેરસ સલ્ફેટ લઈ ફેરસ સલ્ફેટ ના સ્પટિક રંગ ન હતો તો ફેરસ સલ્ફેટ ના તો રંગ જોવો પડશે મિત્રો જયારે તમે ફેરસ સલ્ફેટ કસનરીમાં લીધો હોય ત્યારે તમારે જોવાનું કે ફેરસ સલ્ફેટનો રંગ કયો છે તો મિત્રો લીલા કલરનો રંગ હશે બરાબર તો રંગ ગરમ કર્યા પછી તેનો રંગ શું થાય છે તે તમારે જોવાનું છે તે લીલો રંગ બદલાશે બરાબર મિત્રો તો હવે આગળનો પોઈન્ટ આકૃતિમાં દર્શાવ્યા પણ ઉત્કલન નળીને બંને અથવા સીને જોત સાથે ગરમ કરો ગરમ કર્યા બાદ ફેરસ તરફ કટિંગનું રંગનું અવલોકન કરો રંગ લીલા કલરનો બદલાશે અને મિત્રો રંગ લીલા કલરમાંથી બદલાઈ જશે બરાબર લીલો કલર થોડો આછો થતો જશે ભૂરા રંગનો થતો જશે અને બીજું એક શું કરવાનું તેની વાસ લેવાની છે મિત્રો આપણે અને હા પ્રયોગ કરતા સમય મિત્રો નાકની સાઈડ કસનરી આપણું જે નાક છે તેની સાઈડ કસનરી નહીં થોડી ત્રાસી રાખવી કારણ કે આની તીવ્ર વાસ હોય છે બરાબર જેથી કરીને આપણને ઝેરી વાયુથી નુકસાન થાય બરાબર નુકસાન ન થાય એટલા માટે તો વાંસ કઈ રીતે લેવાની છે મિત્રો કસનરીની આગળ હાથ રાખી હાથ હાથ દ્વારા સ્મેલ લઈશું તો આપણને સલ્ફર હોય તેની બળવાની સ્મેલ આવશે બરાબર સલ્ફર બળવાની સ્મેલ આવશે મિત્રો જો ઈયા રાસાયણિક સમીકરણ રાસાયણિક સમીકરણ પણ આપેલું છે એ જોઈ લઈએ તો ફેરસ સલફેસ ટુ એફ એસો ફોર સોલિડ ફોર્મો પાઉડર ફોર્મો હોય છે તેને શું આપ્યું મિત્રો આપણે ઉષ્મા વિઘટન કર્યું એટલે કે આને કહેવાય મિત્રો આને ઉષ્મીય વિઘટન પણ કહી શકીએ બરાબર આ પ્રક્રિયા ઉષ્મીય વિઘટન બરાબર એટલે ઉષ્મા દ્વારા તેનું વિઘટન થયું તો શું મળ્યું મિત્રો આપણને ફેરીસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર

ઉષ્મીય વિઘટન ઉષ્મીય વિઘટનની બીજી એક પ્રવૃત્તિ છે તે પણ જોઈ લઈએ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરતા શું થશે મિત્રો તેના પર થોડી નજર મારી લઈએ તો કેલ્શિયમ કાર્બોનેટનું સીએસીઓ થ્રી કેલ્શિયમ કાર્બો કાર્બોનેટ ઓકે મિત્રો સીએસીઓ થ્રી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ કે જે આપણે આળસપાનના પથ્થરમાં આસપાનનું રાસાયણિક સૂત્ર છે બરાબર બરાબર દિવાલ પર આપણે દોડીએ છીએ આને તો ચમક ચમક ઉત્પન્ન કરે છે તો તેને ઉષ્મા આપતા એટલે ઉષ્મા આપતા તે શું થશે તો કેલ્શિયમ ઓક્સાઇડ શું થશે સીઓ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ રીતે છૂટો પડશે બરાબર મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડના ફોમમાં આવશે અને ગેસ સીઓ ટુ ઉત્પન્ન થશે આગળ જોઈએ મિત્રો હવે મિત્રો જુઓ જે કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે સિમેન્ટની બનાવટ કઢી બરાબર કઢી કેલ્શિયમ ઓક્સાઇડ જે કઢી ચૂનો કહેવાય તે સિમેન્ટની બનાવટ હોય બરાબર તેની કંપનીઓમાં ખાસ કરીને કેલ્શિયમ ઓક્સાઇડની કંપનીઓમાં બહુ જ માગ હોય છે પરંતુ સિમેન્ટ બનાવવાની કંપનીમાં કેલ્શિયમ ઓક્સાઇડ બહુ વધુ પ્રમાણમાં વપરાય છે બરાબર મિત્રો હવે આગળ જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ છ બરાબર એક પોઈન્ટ શોમાં શું છે મિત્રો કે લેટ નાઇટ્રેટ લેટ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે મિત્રો બરાબર તેને ગરમ કરવાનો છે આપણે અવલોકન કરવાનું છે કે લેટ નાઇટ્રેટને ગરમ કરવાથી શું લેટ નાઇટ્રેટ એટલે અહીંયા પણ ઉષ્મી એવી ઘટા ઉત્કલન નળીમાં આશરે બે ગ્રામ લેટ નાઇટ્રેટ પાવડર લો બરાબર મિત્રો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને ગરમ કરો બરાબર તીવ્ર શ્વાસના કારણે આપણે શરીરથી દૂરની સાઈડ એટલે કોઈની સાઈડ રાખવાની નાકની બિલકુલ સામે એટલે આ બાજુમાં કોઈ વિદ્યાર્થી હોય તેની સામે પણ રાખવાની નથી મિત્રો બરાબર અને અવલોકન કરવાનું છે પરિવર્તન શું આવ્યું તે જોવાનું છે તો મિત્રો લેટ નાઇટ્રેનને ગરમ કરતા પરિ પરિવર્તન શું આવશે તો પહેલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે એટલે એનો ટુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે બરાબર તો તે વાયુ કથ્થાઇ રંગનો હશે મિત્રો કયા રંગનો ધુમાડો આવશે કથાઇ રંગનો ધુમાડો નીકળશે કથ્થાઇ રંગનો ધુમાડો નીકળશે જે વાયુ હશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરોબર અને મિત્રો લેડ લે જ્યારે તમે ગરમ કરશો તો ધ્યાનથી તમે અવાજ સાંભળજો તડ 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 એવો અવાજ આવશે બરાબર મિત્રો તો આનું રાસાયણિક સમીકરણ પણ આપણે જોઈ લઈએ ટુ પીબી એનો થ્રી ટ્વાઇસ સોલિડ ફોર્મ માં લેડ નાઇટ્રેટ જેનું ઉષ્મીય વિઘટન કરતા લેડ ઓક્સાઇડ એટલે કે 2PBO પીબીઓ સોલિડ ફોર્મ મળશે પ્લસ 4NO2 અને ઓક્સિજન ગેસ ઉત્પન્ન થશે એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એક કથ્થાઈ રંગનો ઉત્પન્ન થશે અને ઓક્સિજન ગેસ પણ જોડે જોડે ઉત્પન્ન થશે આગળ જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 1.7 બરાબર મિત્રો આ છે વિદ્યુતીય વિઘટન બરાબર મિત્રો જુઓ અહીંયા વિદ્યુત પાવર આપેલું છે બરાબર વિદ્યુત પાવરના કારણે વિઘટન શું થાય છે તે જોવાનું છે માત્ર જુઓ મિત્રો આપણે પહેલા પ્રયોગ કરતા પહેલા એક વીકર લેવાનું છે અને બે કસનળી હવે બે કસનળીમાં એક ગ્રેફાઈડના સળિયા જુઓ મિત્રો ગ્રેફાઈડના સળિયા ના હોય તો આપણી જે પેન્સિલ આવે છે પેન્સિલની જે કની હોય ને મિત્રો આગળની એને એક ગ્રેફાઈડની હોય છે તો એ કણી લઈ લો બે અને બંનેને બૂચ સાથે કસનડીમાં પાણી ભરી એકમાં પાણી થોડું લેવલ જોજો મિત્રો એકમાં થોડું ઓછું લેવલ છે એકમાં વધારે છે બરાબર તો બંનેની ગ્રેફાઇટની આપણી જે પેન્સિલની કણી લીધી છે ગ્રેફાઇટની તેને બૂચ સાથે ફીટ કરી જે એકને કેથોડ જોડે અને એકને એનોડ જોડે એટલે પ્લસ એન માઇનસ ધ્રુવ જોડે કનેક્ટ કરીશું બરાબર અને મિત્રો બંને કસનડીને બીકરમાં રાખી પછી તેમાં પાણી ભરી દઈશું બરાબર અમુક લેવલ સુધી પાણી ભરી પાણી ભર્યા પછી તેમાં આપણે વિદ્યુત કરંટ ફ્લો કરીશું અને આને પંદર કે વીસ મિનિટ સુધી આમ મૂકી રાખી તેનું અવલોકન કરીશું તો શું થશે તે જોઈશું મિત્રો બરાબર તો મિત્રો પાણી ભર્યું એટલે પાણી ગેસ ફોર્મ ટુ એસ ટુ ઓ વિદ્યુત વિભાજન થશે કરંટ ફ્લો થશે એટલે પાણી ગરમ થશે જેના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું વિભાજન થશે બરોબર મિત્રો તો એનોડ પર શું થશે મિત્રો એનોડ પર ઓટુ અને કેથોડ પર આપણને હાઇડ્રોજન વાયુ મળશે બરાબર તો અહીંયા મિત્રો હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધારે મળશે વધારે અહીંયા પરખોટા તો વધુ નીકળશે અહીંયા પરખોટા ઓછા નીકળશે બરોબર મિત્રો પરપોટા નીકળશે મિત્રો જેવો વિદ્યુત પ્રવાહ આપશું ધીરે ધીરે પરપોટાનું પ્રમાણ નીકળશે તો એનોડ પર આપણને કયો વાયુ મળશે મિત્રો ઓક્સિજન અને કેથોડ પર આપણને હાઇડ્રોજન વાયુ તો મિત્રો કેથોડ પર હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધારે હશે એટલે અને એનોડ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે તો મિત્રો એનોડ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું એકનું હોય મિત્ર તો કેથોડ પર કેટલું હશે ચોઈસ એટલે કે ડબલ હશે મિત્રો કેટલું પ્રમાણ હશે ડબલ તો ઓક્સિજનનો એક અણુ જો કેથોડ પર મળતો હોય તો એનોડ પર તો કેથોડ પર હાઇડ્રોજનના બે અણુ મળશે એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનનું ગુણોત્તર પ્રમાણ લઈએ મિત્રો તો વન જેમ ટુ થશે કેટલો વન જેમ ટુ એટલે કે ઓક્સિજનનો એનોડ પર જો એક અણુ ઉત્પન્ન થતો હોય તો કેથોડ પર હાઇડ્રોજનના બે અણુ ઉત્પન્ન થશે મિત્રો બરાબર મિત્રો આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ અહીંયા પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ હવે મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ લેવાનું છે તો અહીંયા શું આવશે મિત્રો બે જેમ બે જેમ વન કેમ મિત્રો બે જેમ વન થોડો ડાઉટ હશે તમને તો ક્લિયર કરી દો અહીંયા હાઇડ્રોજન પહેલા લીધો છે ને ઓક્સિજન પછી લીધો છે અહીંયા આપણે ઓક્સિજન પહેલા લીધું તો હાઇડ્રોજન પછી એટલે તું ફક્ત તમારે એક જ વસ્તુ યાદ રાખવાની જો ઓક્સિજન નો એક અણુ ઉત્પન્ન થતો હોય તો હાઇડ્રોજન ના બે અણુ ઉત્પન્ન થાય પછી હાઇડ્રોજન પહેલા લખે કે ઓક્સિજન પહેલા લખે જો હાઇડ્રોજન ના અહીંયા બે અણુ ઉત્પન્ન થાય તો ઓક્સિજન નો કેટલું થાય મિત્રો તો એક જ થાય બીજી સાઈડ જે કોઈ ભી રીતે ફેરવીને લખશે મિત્રો તમને ખબર પડી જશે આગળ જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 1.8 સિલ્વર ક્લોરાઇડ નું પ્રકાશીય વિઘટન બરાબર મિત્રો એટલે પ્રકાશીય વિઘટન જોવાના છીએ આપણે તો મિત્રો એક આપણે ડીશમાં માટીની ડીશ હોય તેમાં અથવા ચાઇના ડીશ બરાબર તેમાં સિલ્વર ક્લોરાઇડ નું પાવડર લેવાનું છે બરાબર મિત્રો હવે જો મિત્રો આ જે સિલ્વર ક્લોરાઇડ છે ને તેને બ્લેક બોટલમાં રાખવામાં આવે કેમ સિલ્વર ક્લોરાઈડની બ્લેક બોટલમાં રાખવા બાકી બધા જે આપણે પ્રયોગો જોયા લીધું જે પદાર્થો લીધા આગળ એ બધા વ્હાઇટ બોટલમાં બ્લેક બોટલમાં કેમ કારણ કે બ્લેક બોટલમાં એટલા માટે આપવામાં આવે છે તેનું સૂર્યપ્રકાશ દ્વારા સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન ના થઈ જાય તેટલા માટે તેને બ્લેક બોટલમાં આપવામાં આવે છે બરાબર મિત્રો તો અહીંયા આપણે સિલ્વર ક્લોરાઇડ લઈશું તેના પર સૂર્યપ્રકાશ પાડીશું જેથી આપણને અને પછી તેનું અવલોકન કરીશું જેમાં પ્રક્રિયાના બંધ તોડવા માટે પ્રકાશની જરૂર પડે તો તેને પ્રકાશીય વિઘટન એટલે કે સૂર્યપ્રકાશનું સૂર્યપ્રકાશ પાડીશું તેના પર અને તેનું નિરીક્ષણ કરીશું શું થશે તો મિત્રો જેવું સિલ્વર ક્લોરાઈડ દ્વારા સફેદ રંગના સિલ્વર ક્લોરાઈટ પર સૂર્યપ્રકાશ પડશે એટલે રાખોડી રંગના પદાર્થ ઉત્પન્ન થશે કયો મિત્રો સિલ્વર ક્લોરા વિઘટન થઈ સિલ્વર અને ક્લોરાઈડ અલગ થઈ જશે મિત્રો શું થશે સિલ્વર અને ક્લોરાઈડ એટલે એજી અને કીયલ અલગ થઈ જશે મિત્રો બરાબર મિત્રો અને રાખોડી રંગનું એજી મળશે હવે મિત્રો સૂર્યપ્રકાશ દ્વારા જેમો પ્રક્રિયાના બંધ તોડવા વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશ પ્રકાશીય વિઘટન પ્રક્રિયામાં શું આવે મિત્રો જેમો પ્રક્રિયાના બંધ તોડવા માટે પ્રકાશની જરૂર પડે તો તેને પ્રકાશીય વિઘટન કહીએ છીએ અહીંયા જુઓ મિત્રો રાસાયણિક અહીંયા મિત્રો આપણે એજીસીએલ લીધું જે સિલ્વર ક્લોરાઈડ હતું બરાબર જેને સૂર્યપ્રકાશ આપ્યો શું થયું મિત્રો સિલ્વર અલગ સિલ્વર અલગ થઈ ગયું સોલિડ ફોર્મ અને સીએલ ટુ ક્લોરાઈડ અલગ થઈ ગયું બરોબર મિત્રો સિલ્વરનો રાખોડી રંગનો પદાર્થ મળશે બરાબર અને ક્લોરાઇડ અલગ થઈ જશે તો મિત્રો જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય એટલે કે સૂર્યપ્રકાશનું શોષણ કરે વિઘટન અને છેપક પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી જે આપણે સહયોગીકરણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને વિઘટન પ્રક્રિયામાં શું કરીએ છીએ આપણે ઉષ્મા આપીએ છીએ અને પછી નીપજો મળે છે આપણને બરાબર તે પ્રક્રિયાને આ ઉષ્મા શોષક કહીશું તો અહીંયા મિત્રો એક થોડો તફાવત જોઈ લઈએ ઉષ્મા શોષક પ્રક્રિયા એ ઉષ્મા રિલેટેડ છે એટલા માટે લીધું છે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને પ્રક્રિયા કહે છે ઉષ્માનું શોષણ એટલે મિત્રો આપણે ઉષ્મા આપીએ છીએ વિઘટન પ્રક્રિયામાં બરાબર તેની ઉષ્મા શોષક વિઘટન પ્રક્રિયા એ જ ઉષ્મા શોષક પ્રક્રિયા છે બરાબર કે જેમાં ઉષ્મા આપવી પડે છે ઉષ્માનું શોષણ થયા પછી નિપજ મળે છે મિત્રો આપણે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય એટલે ઉષ્મા શોષણા પછી નીપજ મળે છે તે પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક કહીશું જ્યારે ઉષ્મા શેપક પ્રક્રિયા એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે એટલે મિત્રો જે પ્રક્રિયક હોય બરાબર તેમાં આપણને ઉષ્મા આપવી પડતી નથી પરંતુ જ્યારે નીપજ મળે છે તેની સાથે આપણને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે ઉષ્મા પણ મળે છે એવી પ્રક્રિયાને ઉષ્મા છેપક પ્રક્રિયા કહે છે જે સહયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે બરાબર હવે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈ લઈએ તો બેરિયમ હાઇડ્રોક બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાની ઉષ્મા શોષક પ્રક્રિયા આ તમે ઘેર જોઈ લેજો મિત્રો બરાબર ને ના હવે તો કમેન્ટમાં જણાવજો તો આ પ્રક્રિયા પણ હું તમને શોર્ટ વિડીયોમાં સમજાવી દઈશ મિત્રો ઉષ્મા છેપક પ્રક્રિયાનું ઉદાહરણ કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્મા છેપક પ્રક્રિયા છે બરોબર મિત્રો કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા ઉષ્મા મિત્રો આ બંને જે ઉદાહરણ આપેલા છે ઉષ્મા શોષક ને ઉષ્મા ના મને કમેન્ટમાં જણાવજો જો ના તમને આવે તો હું આનો શોર્ટ બંને ઉદાહરણનો શોર્ટ વિડીયો બનાવીને તમને મોકલીશ હવે મિત્રો નેક્સ્ટ લેક્ચર આપણે બે દિવસ પછી લઈશું વિજ્ઞાનનું બરાબર મિત્રો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ એન્ડ મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ભાગ ચારમાં કંઈક નવું અપડેટ કરીને તો આપણી મિત્રો જે ડીટી એજ્યુકેશન ચેનલ છે મિત્રો તેને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કરીને સબસ્ક્રાઈબર પ્લસ થાય અને વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં